નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અવની સ્કાયમાં રહેતા કૃણાલ ત્રિવેદી, તેની પત્ની અને દીકરીએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી છેલ્લા એક વર્ષથી અહીંયા રહેતા હતા, જોકે તેઓએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. કૃણાલ ત્રિવેદી તેની પત્ની, પુત્રી અને માતા સાથે રહેતા હતા. પરિવારજનો છેલ્લા 24 કલાકથી સંપર્ક કરતા હતા, જોકે કોઈ ફોન રિસીવ ન કરતા અંતે તેઓ ઘરે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા કૃણાલ ત્રિવેદી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા, જ્યારે તેમના પત્ની અને પુત્રી મૃત હાલતમાં નીચે પડેલા જોવા મળ્યા હતા. તેઓની માતા બેભાન અવસ્થામાં પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસનું માનવું છે કે પત્ની અને પુત્રી અને માતાને ઝેર આપ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોઈ શકે છે. હાલમાં પોલીસે બેભાન માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન તેઓ તથા તેમના પત્ની કવિતાબેન તથા તેમની 16 વર્ષની પુત્રી શ્રીન ત્રણેય આત્મહત્યા પ્રાથમિક રીતે કરી હોય તેવું જણાય છે અને તેઓ તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવેલ છે. તેઓ હેંગિંગ તથા પોઈઝનિંગથી મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. આ બાબતે ઇન્ક્વેસ્ટ તથા પીએમ વગેરેની કાર્યવાહી કરી અને આ અકસ્માત નોંધ નોંધી અને તપાસ ચાલુ છે. સર, સમગ્ર ઘટના બહાર ગઈ છે. મૃતક પોતાના ઘરમાં છેલ્લા 24 કલાકથી હતા, પરંતુ તેમના પરિવારવાળા તેમને ફોનથી કોન્ટેક્ટ કરતા, ફોન રિસીવ કરતા નહોતા. એ શંકાથી તેમના ઘરે પોલીસ સાથે તેમના પરિવારવાળા આવેલા અને તેમનું ઘર ખોલી અને ઘર ચેક કરતા આ પ્રમાણે મૃતક હાલતમાં મળી આવે છે. સર, કેટલા સમયથી અહીં રહેતા હતા અને કેટલા પરિવારજનોમાં કેટલા સભ્ય રહેતા હતા? મૃતક કુણાલભાઈ તથા તેમના પત્ની કવિતાબેન તથા તેમનો એકમાત્ર સંતાન તેમની પુત્ર શ્રીમ આ મકાનમાં આશરે 1-1.5 વર્ષથી મળેથી રહેતા હતા. તેઓ કોસ્મેટિક્સને વેચાણનો વ્યવસાય કરતા હતા. તેમના પરિવારમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારમાં તેમના બેન બનેવી તથા કાકા વગેરે રહે છે. સર, એમને કોઈ વૃદ્ધ જે માતા રહેતા હોય એવું કંઈ જાણવા મળ્યું? હા, ઘરમાં તેમના વૃદ્ધ માતા પણ હાજર હતા અને તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે. સર, તેઓ કઈ હાલતમાં હતા? શું એમને કંઈ પોઈઝન આપ્યું એવું કંઈ જાણવા મળ્યું? કંઈ તેઓને પ્રાથમિક બેભાન અવસ્થામાં હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તેઓ નિવેદન આપીએ છીએ, બધું જાણી શકીએ. સર, ખાસ કરીને આજે ત્રણ સામૂહિક આત્મહત્યા, આપે કીધું કે કોઈએ પોઈઝન પણ લઈ લીધું હોય અને હેંગિંગ પણ જતું, કોણે હેંગિંગ હતું અને કોણે પ્રાથમિક રીતે કૃણાલભાઈનું હેંગિંગ અની સ્થિતિમાં જણાયેલા છે તથા તેમના પત્ની તથા પુત્રી પોઈઝનની અવસ્થામાં જણાયેલા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામ અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે. તે માત્ર ને માત્ર ખેલ મહાકુંભના આયોજનના આભારી છે. આજે રમતગમત ક્ષેત્રમાં વિકાસ અને આયોજન માટે ખેલ મહાકુંભ એક આશીર્વાદરૂપ બની ગયું છે. રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું છે કે રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામના અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે. તે માત્ર ને માત્ર મહાકુંભના આયોજનને આભારી છે. રમતગમત ક્ષેત્રના વિકાસ અને આયોજન માટે ખેલ મહાકુંભ આશીર્વાદરૂપ બન્યું છે. ચાલુ વર્ષે યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી 42 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાંધીનગર ખાતે ખેલ મહાકુંભ 2018ના આયોજન માટે રાજ્યકક્ષાના માન્ય એસોસિએશનો સાથે જોડાયેલ બેઠકને સંબોધતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અંગે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010થી રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે.
તો સાથે જ પ્રતિ વર્ષ ખેલાડીઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે. આજે 43 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. બાળકો, યુવાઓ, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમાં એસોસિએશનને પણ પોતાનું યોગદાન સક્રિય રીતે આપ્યું છે. તે ચોક્કસ ગુજરાત વધુ સર્વોચ્ચ શિખરે પહોંચશે તેવું તેમણે જણાવ્યું હતું. પટેલે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા સક્રિય છે. રાજ્યના 20 જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે. નવાણ જિલ્લામાં આગામી સમયમાં બનાવાશે. સાથે સાથે વિવિધ યોજના કે લાભો પણ રમતવીરોને પૂરા પડતા હોય. આજે યુવાનો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સતીશ પટેલ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, માન્ય એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર પોષણ તહેવાર સંદર્ભે દેશભરના વિવિધ રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો અને ફિલ્ડ હેલ્થ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે તે વિસ્તારમાં થઈ રહેલી કામગીરી સંદર્ભે પ્રતિભાવો મેળવવાના યોજેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લાની બહેનો સાથે આ અંગે સીધો સંવાદ કરીને જિલ્લામાં બહેનો દ્વારા થઈ રહેલી આરોગ્યલક્ષી, પોષણલક્ષી ક્ષેત્રીય કામગીરી અંગેની જાણકારી સાથે મોબાઈલ એપ્લિકેશન ઉપયોગના પ્રતિભાવો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી RS નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જિન્સે વિલિયમ, આરોગ્ય પોષણને લગતા સંબંધિત અધિકારીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કર્સ બહેનો, આશા વર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં નરખડી ગામમાં છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે સેવા આપતા સુશ્રી શીતલબેન માછી વડાપ્રધાનના સાથેના સંવાદમાં જણાવ્યું છે કે આ જિલ્લામાં દર શનિવારે યોજાતી બેઠકમાં સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એક સાથે નિહાળીએ છીએ, જેમાં મળતી માહિતી અમારી ક્ષેત્રીય કામગીરીમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. જેમ કે એનિમિયા, કુપોષણ નિવારણ, મિઝલ્સ, રૂબેલા રસીકરણ વગેરે અંગે પણ ખૂબ જ ઉપયોગી જાણકારી મળી રહે છે. કેટલાક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ અમારા કેન્દ્રોમાં આવીને ઉક્ત બાબતે જે જ્ઞાન પીરસાય છે તે સંદર્ભે બાળકના જન્મ બાદ તરત જ 2 મિનિટમાં સંતાનનું મહત્વ સમજાવાય છે, એટલે કે માતાનું ધાવણ એ બાળકના પ્રથમ રસીકરણ સમાન બની રહેશે. આ વિસ્તારમાં એનેમિયાની ગંભીર પરિસ્થિતિ સંદર્ભે સરગવાના પાનામાંથી ઢીબરા, મુઠિયા બનાવવાની તેમજ લોખંડની કઢાઈમાં દાળ શાક બનાવવાથી ભરપૂર આયન મળતું હોવાને લીધે તે પ્રકારે આ જિલ્લામાં પોષણ આહાર અપાય છે. મિઝલ્સ રૂબેલાની રસીકરણના અભિયાનમાં શરૂઆતમાં થયેલી 45% કામગીરી હવે કાઉન્સેલિંગ બાદ 87% સુધી પહોંચી છે. તે 100% પૂર્ણ થાય તેવા પ્રયાસો માટે શીતલબેન માછી સાથે નર્મદા જિલ્લાએ વડાપ્રધાન સમક્ષ દ્રઢ નિર્ધાર કર્યો હતો. જેસલપુર ગામના આશા વર્કર બહેન સુશ્રી મનીષાબેન માછીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ગત 2017માં વડનગરથી શરૂ કરેલી મોબાઈલ એપ્લિકેશન ખૂબ જ સારી હોવાનો પ્રતિભાવ આપતા ઉમેર્યું હતું કે આ માત્ર મોબાઈલ જ નહીં પરંતુ તેના માધ્યમથી અમોને ઘણું બધું શીખવાથી તે અંગેનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કોઈપણ પ્રકારના રજિસ્ટરોની નિભાવણી કે કોઈ બાબત યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. એપ્લિકેશનમાં અમારા ગામના લાભાર્થીનું લિસ્ટ, ડેટા, કોનું ચેકઅપ કરવાનું છે કે કોને રસી મૂકવાની છે વગેરે જેવી તમામ બાબતો એપ્લિકેશનમાં મળી રહેવાથી હવે કોઈપણ પ્રકારની બાબત અમોને યાદ રાખવાની થતી ન હોવાથી આ કામગીરી સરળ બની છે. કારણ કે આ મોબાઈલ જ અમોને હવે બધું યાદ દેવડાવે છે. જે રીતે દર્દીના લક્ષણોને આધારે તેમની સારવાર કરાવે છે, લોકોને પણ આ બાબત સમજાવવામાં અમોને ખૂબ જ સરળ પડતું હોવાથી અમારી આ કામગીરી ખૂબ જ સરળ બની રહેશે. નર્મદા જિલ્લાની આશા વર્કર બહેન શીતલબેન માછી અને મનીષાબેન વસાવાના પ્રતિભાવો મેળવ્યા બાદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લાની બહેનોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની બહેનોને, ખાસ કરીને નર્મદા જિલ્લાની બહેનોને તેમના દ્વારા આરોગ્ય પોષણલક્ષી થઈ રહેલી કામગીરી બદલ અભિનંદન આપતા પોતે આગામી 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહ્યા હોવાનો કોલ આપતા જણાવ્યું હતું કે તમારા જિલ્લામાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા બની રહી છે ત્યારે તમારા જિલ્લાના પ્રતિક દીકરા દીકરી લોહશક્તિથી ભરપૂર હોવા જોઈએ તેવો તેનો અર્થ થાય છે અને તમારા વિના આ લોહશક્તિ આવી શકતી નથી. તમે સૌ આ દિશામાં વ્યવહારુ પ્રયોગની સાથોસાથ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છો, એટલે કે લોખંડની કઢાઈના ફાયદાકારક ઉપયોગ અને મોબાઈલ ડિજિટલ સાધનના ઉપયોગ સાથે બંનેનો સમન્વય કરીને તમે પોતે ખૂબ જ મોટું કામ કરી રહ્યા છો. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું છે કે ટેકનોલોજીએ આજે આપની અનેક મુશ્કેલીઓને હલ કરી છે.
દરેકને આધુનિક સોફ્ટવેર સાથે ફોન અને ટેબ્લેટ અપાઈ રહ્યા છે, જે સતત ચાલુ રહેશે. નવી ટેકનોલોજીના આવિષ્કાર અને તેમાં આપ સૌ અપડેટ થતા રહેશો. ટેકનોલોજીથી કામ સરળ થવા ઉપરાંત તેનાથી તાલીમની સુવિધા પણ થઈ છે. આશા વર્કરોને ગાંધીનગરથી લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન મળી રહ્યું છે. પહેલા દૂર સદૂર વિસ્તારના આશા વર્કરોને તાલીમબદ્ધ કરવાનું કામ કઠિન હતું, જે ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યા પણ હવે દૂર થઈ રહ્યું છે. સરકારનો પ્રત્યેક નવો પ્રયાસ અને પ્રત્યેક નવા પગલાની જાણકારી આપ સૌને તુરંત જ મળી રહેશે, જેના કારણે તમે તમારા આસપાસના લોકોને ખૂબ જ ત્વરાથી તે અંગે જણાવી શકો છો. આ ટેકનોલોજીની તાકાત છે અને તેનો આપણે વધુ પ્રભાવિત રીતે ઉપયોગ કરવો છે, તેમ પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. ઉક્ત વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ શીતલબેન માચી અને મનીષાબેન વસાવાએ માધ્યમો સમક્ષ પ્રતિભાવ આપતા વિડીયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરેલા સંવાદને દોહરાવતા વડાપ્રધાન સાથે આજના કાર્યક્રમના માધ્યમથી સીધા સંવાદના મળેલા લહાવા બદલ ખુશી વ્યક્ત કરતા ધન્યતા અનુભવી હતી. ઉક્ત કામગીરી કરતી જિલ્લાની સૌ બહેનોની ઉપસ્થિતિમાં બદામના આંગણવાડી કાર્યકર બહેન હેતલબેન પટેલે વડાપ્રધાને ઉક્ત સંવાદમાં જિલ્લાના પ્રત્યેક બાળકને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જેમ લોહ શક્તિથી ભરપૂર હોવા અંગે વ્યક્ત કરેલી ભાવના લાગણી પ્રત્યે ઉમળકાભેર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આ જિલ્લાના આશા વર્કર બહેનો, એએનએમ ફિલ્ડ હેલ્થ વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોના સહિયારા પ્રયાસોથી વડાપ્રધાનના પોષણ અભિયાનને સફળ બનાવવામાં પૂરતા સહયોગની સાથે પ્રત્યેક ગામ અને ઘેર ઘેર સ્વચ્છતા પોષણ જાગૃતિનો સંદેશો પહોંચાડી વડાપ્રધાનના સ્વપ્નને સાર્થક કરીશું. સ્વચ્છ ગામ સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહાયરૂપ બની રહેવાનો દ્રઢ વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મણિપુર, દાદરાનગર હવેલી, ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંબંધિત જિલ્લાઓની બહેનો સાથે આરોગ્ય પોષણલક્ષી કામગીરી સંદર્ભે પણ સીધો સંવાદ કરીને જે તે વિસ્તારની બહેનોના પ્રતિભાવો મેળવ્યા હતા. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. તો હાલોલના બેંક ઓફ બરોડાના એટીએમ પર લાઇટ જાય તો લાઇટની સગવડ ના હોવાના કારણે એક યુવકના સવારથી જ લાઇટ આવવાની રાહ જોવાના કારણે પૈસા ન ઉપાડવાના કારણે યુવકની માતાના ઇલાજમાં થઈ વાત, કેમ કે લાઇટની સુવિધાના અભાવે મુશ્કેલીઓ પડી રહી છે. પોતાની માતાને દવાખાને લઈ જવાની હોય તો પોતાનું ખાતું એક્સિસ બેંકમાં છે અને પૈસા માટે હાલુનમાં રાજદીપ સિનેમા રોડ પર આવેલો બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા આવેલ યુવાનના પૈસા લાઇટ જવાથી ફસાઈ જતા યુવાન અટવાયો હતો. પાસે આવેલ બીઓબીના બ્રાન્ચ પર રજૂઆત કરવા જતા લાઇટ આવે ત્યાં સુધી બેસી રહેવાની સલાહ આપી હતી. બેંકના માણસોએ બેસી રહેવાની સલાહ આપતા યુવાન સવારથી લાઇટ આવવાની રાહ જોઈ એટીએમ મશીન પાસે જ બેસી રહ્યો અને અશિક્ષિત યુવાન લાચાર બની રૂપિયા મશીનમાંથી મળવાની આશાએ બેસી રહ્યો હતો. એટીએમ માટે વીજળીના વિકલ્પ તરીકે મૂકેલ ઇન્વર્ટર ખામીયુક્ત રહેતા યુવક અટવાયો હતો અને યુવક પોતાની માતાને દવાખાને લઈ જવા માટે એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવ્યો હતો ત્યારે લાઇટની સુવિધાના અભાવે મુશ્કેલીઓ પડી રહી હતી. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હાલોલ. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બેઠક યોજી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે કેન્દ્ર રાજ્યની ફ્લેગશીપ યોજનાઓની પ્રગતિ લક્ષ્યાંક પૂર્તિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બેઠક યોજી ભારત સરકારની 10 જેટલી ફ્લેગશીપ યોજનાઓની તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવાના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે આ યોજનાઓના લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા સાથે યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો વ્યક્તિઓ સુધી પહોંચાડી સાચા લાભાર્થી વંચિત ન રહે તેની કાળજી લેવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તાકીદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર જીએન સિંઘ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ, આરોગ્ય, ગ્રામ વિકાસ, નાગરિક પુરવઠા વગેરે વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં? મને ગરબા આવડશે કે નહીં?
બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના નવેરી તાલુકાના તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના નવેરી તાલુકાના તમામ તલાટી મંત્રીએ કાળી પટ્ટી ધારણ કરી દરેક તાલુકામાં મામલતદાર, ટીડીઓ તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ તાલુકાના તલાટી મંત્રી મંડળ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત તલાટી મંત્રીઓના મંત્રીઓએ ગ્રામ પંચાયતમાં પોતાની ફરજ નિભાવી જો સરકાર હજુ નહીં સાંભળે તો પેન ડાઉનનો કાર્યક્રમ પણ દરેક તલાટી મંત્રી કરવાના છે. જૂનાગઢ તાલુકાના તલાટી મંત્રીઓ તરફથી વર્ષો જૂના પેન્ડિંગ પ્રશ્નને આજરોજ આવેદનપત્ર આપેલ છે. તેમની મુખ્ય માગણીઓ પગારમાં વિસંગતતાઓ, પ્રમોશનમાં અન્યાય અને છોડછાડ અને કામગીરીને લઈને ઘણા સમયથી કરતા આવ્યા છે. એના સંદર્ભમાં આજરોજ રાજ્ય મહામંડળના આદેશ અનુસાર તાલુકા કક્ષાએ તેઓએ આવેદનપત્ર આપ્યું છે. સંદર્ભ બાબતો નીતિ વિષયક અને રાજ્ય સરકારના કક્ષાની હોય સત્વરે આ આવેદન પરત્વે સરકાર સીમા અત્રેથી હકારાત્મક રીતે આવેદનપત્રની વિગતો સાથે મોકલી આપવામાં આવશે એવી આ તબક્કે હું ઉપસ્થિત જિલ્લા તલાટી મંત્રી યુનિયનના પ્રમુખ અને તાલુકા તલાટી મંત્રી યુનિયનના પ્રમુખનું ખાતરી આપું છું. ધન્યવાદ. નામ ગૌરંગ પરમાર, જૂનાગઢ જિલ્લા પંચાયત તલાટી મંત્રી મંડળ પ્રમુખ તથા વિભાગીય ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંત્રી મંડળ. આજરોજ અમે પાયાના કર્મચારીઓ, જે સરકારના સીધા ડાયરેક્ટ કર્મચારીઓ છે, એવા તલાટી મંત્રીઓ શ્રીઓ આજે એકત્રિત થઈ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા માટે મામલતદાર શ્રી તથા ટીડીઓ શ્રી તથા પ્રાંત સાહેબને આપવા માટે એકત્રિત થયા છીએ. અમારી માંગણીઓ એવી છે કે અમારો ગ્રેડ પે આજે ઘણા સમયથી બહુ ઓછો છે, એટલે ગ્રેડ પે અમારો વધે જેથી કરીને અમારી જે પગારની વિસંગતતા છે એ દૂર થાય. પછી 2004 થી લાગેલા તલાટી મંત્રીઓ શ્રીઓ સળંગ નોકરી ગણી જૂની પે પદ્ધતિ ચાલુ કરે, જીપીએફ પદ્ધતિ ચાલુ કરી દે અને સીપીએફ પદ્ધતિ બંધ કરી દઈએ અને 2010 થી રેવન્યુ તલાટી શ્રીઓની ભરતી થઈ છે. ત્યારથી જોબચાર્ટનું કોઈ પણ સુધી હજી સુધીમાં નક્કી થયેલું નથી. 1 થી 18 નમૂના રેવન્યુના અલગ કરી દઈએ અને પંચાયતને 1 થી 32 નમૂનાનો અલગ અલગ જોબચાર્ટ બનાવી, આવી બધી અમારી માંગણીઓ છે. જ્યારે સરકારને અમે સીધા પાયાના કર્મચારીઓ છે અને પાયાના કર્મચારીઓ જો નબળા પડશે તો જે બિલ્ડિંગ છે કઈ રીતના મજબૂત રહી શકશે એમ, એટલે જેથી કરીને સરકાર પાસે અમારી એવી લાગણી અને માંગણી છે કે પાયાના કર્મચારીઓ જે સરકારના ડાયરેક્ટ સંપર્કમાં હોય છે, દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોય છે, સરકારની તમામ યોજનાઓને સાર્થક બનાવે છે, તમે અને પંચાયત તલાટી મંત્રીઓ પોતાનો સંપૂર્ણ સહયોગ આપી અને સરકારની દરેક યોજનાઓને સાક્ષર બનાવે છે,
જ્યારે સરકારે અમારી એવી ઈચ્છા છે કે સરકાર અમારી માંગણી સાંભળે અને અમારી જે માંગણીઓ છે અલગ અલગ પ્રકારની એ પૂરી કરે. જેમ અમે 25/8/2018 રોજ અંબાજી ખાતે અમારી મિટિંગ મળેલી ત્યારે રાજ્ય મંડળના આદેશ મુજબ 28/8/2018 રોજ મુખ્યમંત્રીશ્રીને અમારા રાજ્ય મંડળે આવેદનપત્ર આપેલું હતું. ત્યારબાદ દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનું નક્કી થયેલું હતું 6-9, જે 6-9 અમે DDO શ્રી કલેક્ટર શ્રી તથા SP સાહેબને આવેદનપત્ર આપેલું છે. ત્યારબાદ અમારો આગળનો જો કાર્યક્રમ હતો, દરેક જિલ્લાના 33 જિલ્લાના 349 તાલુકાએ આજે આવેદનપત્ર મામલતદારશ્રી તથા DDO શ્રીને આપવાનું હતું. કાળી પટ્ટી ધારણ કરવાની હતી. આજે અમે લોકો કાળી પટ્ટી ધારણ કરી આ આવેદનપત્ર આપ્યું છે અને કાળી પટ્ટી ધારણ કરીને આજે અમે આખો દિવસ અમારી ફરજ પર હાજર રહીશું. બપોર સુધી તમામ પંચાયત તલાટી મંત્રીશ્રી આજે CL મૂકી આવેદનપત્ર આપેલું છે અને બપોર બાદ પોતાના ગામડે જઈ ફરજ બજાવી અને સરકારને જાણ કરશે કે આજે અમે કાળી પટ્ટી ધારણ કરી આજે કાર્યક્રમ કરેલો છે. જો હજુ સરકાર અમારી આ વાત નહીં સાંભળે તો અમે આગામી કાર્યક્રમ પણ કરેલો છે, જે આવતા સોમવારે પેન ડાઉનનો કાર્યક્રમ છે. ગામડે પંચાયત તલાટી મંત્રી હાજર રહી પેન ડાઉન કરી કોઈ પણ વ્યક્તિનું કામ નહીં કરે તો પણ નહીં સાંભળે. ત્યારબાદ 29 તારીખે અમે CL ઉપર જવાના છીએ. CL ઉપર જઈ અને છતાં પણ જો નહીં સરકાર સાંભળે તો અમે આગળનો કાર્યક્રમ પણ નક્કી કરેલો છે રાજ્ય મંડળ દ્વારા. એ અમે 2-10 ગાંધી ચિંતિયા માંગે માર્ગે અમે 2 ઓક્ટોબરે ધરણા પર જશું. અસ્તુ, આભાર. વરસોંદરવા સાથે અનિસ ગુજરાત, ન્યૂઝ જુનાગઢ. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી યુવાધનને બરબાદ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવતા નશીલા પદાર્થનો ધૂમ વેચાણ થઈ રહ્યો છે, ત્યારે જંગલેશ્વરમાં NCB, અમદાવાદના ઇનપુટ આધારે SOG અને ભક્તિનગર પોલીસને સાથે રાખીને 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લઈ 81,41,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતા ભારે ચકચાર મચી છે. રાજકોટમાં વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ ઉપર પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના જંગલેશ્વરમાંથી પકડાયેલ 81 કિલોના ચરસના જથ્થા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે યોજેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના સુપ્રિન્ટેન્ડન્ટ હરિઓમ ગાંધીને ઇનપુટ મળ્યા હતા કે કાલાવાડના મહેબૂબ નામના શખ્સને સકલ ઉર્ફે સોહિલે 3 કિલો ચરસનો જથ્થો સપ્લાય કર્યો છે. આ બાતમીના આધારે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના સાફી જંગલેશ્વર વિસ્તારમાં મોબાઈલ લોકેશન આધારે દરોડો પાડતા તેના ઘરમાંથી કબાટના માળિયા ઉપર છુપાવેલ 10.10 લાખનો 1.10 કિલો ચરસનો જથ્થો, 3 મોબાઈલ મળી આવતા પોલીસે મહેબૂબ હેબા અને અલ્યાસ હારૂનભાઈ સોરાની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન મહેબૂબના ઘર ઉપરના માળે રહેતા અને તથા મહેબૂબના બનેવી જાવેદભાઈ દલના ઘરમાં મહેબૂબે 2 કિલો ચરસ છુપાવ્યો હોવાની કબૂલાત કરાઈ હતી. તો સાથે જાવેદના ઘરમાંથી બાથરૂમ ઉપર સૂકા ઘાસમાં છુપાવેલ 20.24 લાખનો 2 કિલો ચરસનો જથ્થો કાઢી આપતા તેની પણ ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત મહેબૂબે જંગલેશ્વર શેરી નંબર 11માં રહેતા મિત્ર રફીક ઉર્ફે મેમણ હબીબભાઈ લોયાની ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી પણ 50.98 લાખનો 5 કિલો 98 ગ્રામ ચરસનો જથ્થો કબજે કરી રફીકને પણ દબોચ્યો હતો. પોલીસે કુલ 4 આરોપીઓને 8 કિલોગ્રામ 132 ગ્રામ ચરસ, 3 મોબાઈલ, રોકડા સહિત 77,000 સહિત 81,41,200ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ કરાઈ હતી. હિતેશ સાથે NS ગુજરાત, ન્યૂઝ રાજકોટ. મોરબી નગરપાલિકાના 3 વોર્ડની 6 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેના અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા છે. તો 7/4 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અને પેટા ચૂંટણી માટે 25ના રોજ મતદાન યોજવામાં આવશે. નગરપાલિકા મોરબી પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજ સુધીમાં વોર્ડ નંબર 1માં કુલ 7 ફોર્મ, વોર્ડ નંબર 3માં 4 અને વોર્ડ નંબર 6માં 8 ફોર્મ કુલ આજ સુધીમાં રજૂ થયા છે. હવે પછીના તારીખ 12ના ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ 14/9ના 15 કલાક સુધીમાં કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા માગતા હોય તો ઉમેદવારી પરત ખેંચી શકશે અને ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ થઈ હતી. 25/9ના જરૂર જણાવી મતદાન ગોઠવવામાં આવશે. હાર્દિક પટેલના સમર્થનમાં પાસ કન્વીનર દ્વારા મુંડન કરવામાં આવ્યું હતું. ભરત અમીપરા, ભરત બિરડિયા, નિલેશભાઈ વેકરિયા સાથે મુંડન કરવામાં આવ્યું હતું.
વિસાવદર હાર્દિક પટેલના સમર્થનમાં પાસ કન્વીનર દ્વારા કરવામાં આવ્યું મુંડન. ભરત અમીરપરા, ભરત વિરડિયા, નિલેશભાઈ વેકરિયા, જ્યારે બંધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. વિસાવદરમાં હાર્દિક પટેલના ટેકામાં 5 ફૂટના ખાડામાં અમરનાથ ઉપવાસ પર બેઠેલ 2 વ્યક્તિઓમાંથી એકની તબિયત લથડતા વિસાવદર 108માં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાં લાલજીભાઈ કોટડિયાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરાયા હતા. પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણ ગેસના અસહ્ય ભાવ વધારાની સામે સમગ્ર દેશની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે અહીંયા વિસાવદરમાં બંધ કરાવવા અમારા કાર્યકરો નીકળ્યા, ત્યારે ગામના વેપારીઓ સ્વયંભૂ રીતે પોતે એ પહેલાં સહકાર આપી અને બંધમાં ખૂબ સહકાર આપ્યો છે. અને કહેવા માગુ છું કે આટલી બધી ડીઝલ પેટ્રોલના ભાવ વધારા એમાં ખેડૂતોને પણ ખૂબ નુકસાની છે. ટ્રેક્ટરથી ખેતી કરતા હોય અત્યારે, ત્યારે આ દેશની અંદર ડીઝલ પેટ્રોલ તેમજ રાંધણ ગેસના હાલો આજે ઉપવાસ ચાવણીનો 6ઠો દિવસ હોવા છતાં કોઈ પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલું નથી. હાલ લાલજીભાઈ બાવાભાઈ કોટડીની તબિયત નથડતા હું આજે પણ એને હું હોસ્પિટલે લઈ આવેલ છું, વિસાવદર હોસ્પિટલ લઈ આવેલ છું સરકારી હોસ્પિટલે. અને અતિ ગંભીર તેમની હાલત હોય પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલ નથી. આજે લેખિતમાં અરજી દીધેલી હોવા છતાં ડૉક્ટરોને જાણ નથી કરેલી અને 2-3-4 દિવસ પછી જાણ કરેલી ડૉક્ટરોને, એમની તબિયત અંતર પૂછવા પણ આજે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી કોઈ પણ ફરકેલ નથી. આજ પણ કાંઈ પણ થશે અત્યારે રિફર સરકારી ડૉક્ટરશ્રીએ એવું કીધેલું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરું છું. આજે એની તબિયત અતિ ગંભીર હોવા છતાં કોઈ પણ નિર્ભર તંત્ર તેમની મુલાકાત પણ એક પણ મુલાકાત નથી લીધેલી અને કાંઈ પણ કાયદાકીય રીતે કોઈ પણ સપોર્ટ પણ કરેલો નથી. અને આમાં જો કાંઈ પણ થશે લાલજીભાઈ બાવાભાઈ કોટડિયાની અતિ ગંભીર તબિયત હોવા છતાં કોઈ પણ નિર્ભર તંત્ર હજી પણ હાલ તેમની તબિયત અંતર પૂછવા આવેલ નથી. કાંઈ પણ થશે તો સરકારી તંત્રની જવાબદારી છે. ભરત સોનરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. નર્મદાના ગરુડેશ્વર આશ્રમ શાળાના આચાર્ય દ્વારા માસૂમ બાળાઓનું જાતીય શોષણ કરવાની ચકચારી ઘટના બાદ કન્યાઓની છૂટી કરવાના બનાવ સામે કડક પગલાં લીધી ગુજરાતમાં સૌ પ્રથમવાર સફળ થયેલી નિર્ભયા સ્કવોડ હવે એકદમ આગળ વધી છે. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ ગરુડેશ્વર આશ્રમ શાળાની ઘટનાને ગંભીરતાથી લઈને હવેથી માત્ર શાળા કોલેજ જ નહીં પણ જિલ્લાની આશ્રમ શાળાઓમાં પણ નિર્ભયા સ્કવોડ છેટી કે શારીરિક શોષણ કરનારા સામે કડક પગલાં લેવાશે. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના જણાવ્યા અનુસાર રાજપીપળા, દેડિયાપાડા તેમજ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા સ્કવોડની રચના કરાઈ છે. રાજપીપળા પોલીસ સ્ટેશનની નિર્ભયા સ્કવોડ કે જેઓ આમલેથા પોલીસ સ્ટેશન કવર કરે છે, દેડિયાપાડા પોલીસ સ્ટેશનની નિર્ભયા સ્કવોડ કે સાગબારા પોલીસ સ્ટેશન તેમજ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનની નિર્ભયા સ્કવોડ કેવડિયા અને તિલકવાડા પોલીસ સ્ટેશન કવર કરે છે. જે નિર્ભયા સ્કવોડની શ્રેષ્ઠ કામગીરી દ્વારા રાજપીપળા ટાઉન અને દેડિયાપાડા વિસ્તારના મહિલાઓની છેટી દરમિયાન કુલ 11 CRPC 151 હેઠળ અટકાયતી પગલાં લેવા આવશે, તેમજ શાળા કોલેજમાં મૂકવામાં આવેલ ફરિયાદ પેટીઓમાં કુલ 22 અરજીઓ ઉપરથી મહિલાઓની છેટતી કરનાર માતા પિતા પાસેથી આવીને ભૂલનું પુનરાવર્તન નહીં કરવા બદલ માફીપત્રો પણ લખાવવામાં આવ્યા છે. જિલ્લામાં અલગ અલગ સ્કૂલમાં કુલ 40 ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે, તેમજ આ ફરિયાદ પેટીઓ અનુસંધાને પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા ફરિયાદ પેટીઓ બાબતે અલગ અલગ સ્કૂલોમાં લગભગ 200 જેટલા સેમિનાર યોજી આ ફરિયાદ પેટી બાબતે વિસ્તૃત સમજ પણ આપવામાં આવી છે. તદુપરાંત નિર્ભયા સ્કવોડની આવી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈને તેમજ ગરુડેશ્વર આશ્રમ શાળાના આચાર્ય દ્વારા બાળકોને બાળકીને શારીરિક છેડછાડનો બનાવ બન્યા બાદ હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળા કોલેજ તેમજ આશ્રમ શાળાઓમાં પણ નિર્ભયા સ્કવોડને કાર્યરત કરવા પોલીસ વડા નર્મદાનાઓએ બેડો પાડ્યો છે. અનુસંધાને પોલીસ વડા અને સાંસદ મનસુખભાઈ વસાવત દ્વારા નિર્ભયા સ્કવોડને નવી બાઇકની ચાવી આપી બે નવી નિર્ભયા સ્કવોડ શરૂ કરી રોમિયો માટે હવે પ્રસંગે માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાના દ્વારા નિર્ભયા સ્કવોડ અને તેમની કામગીરીની ખુલ્લામ અને પ્રશંસા કરવામાં આવી છે. તો મહિલાઓની છેડતી તેમજ હેરાનગતિ બાબતે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. નર્મદા પોલીસની સૌ પ્રથમ ફરજ મહિલાઓની સુરક્ષા તેમજ તેઓની સલામતી જળવાઈ રહે તે હેતુથી નિર્ભયા સ્કવોડની કામગીરી ઉત્તમ રહી છે. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.